આગળ દાખલા નંબર બેનો બીજો, એમાં રકમ આપી છે કે બે સ્ત્રી અને પાંચ પુરુષ સાથે મળીને એક કામ ચાર દિવસમાં પૂરું કરે છે, ત્રણ સ્ત્રી અને છ પુરુષ તે જ કામ ત્રણ દિવસમાં પૂરું કરે છે, તો એક સ્ત્રીને કામ કરતાં કેટલો સમય લાગે અને એક પુરુષને કામ કરતાં કેટલો સમય લાગે? તો સૌથી પહેલાં જે શોધવાનું છે, ધાર લઈએ કે એક સ્ત્રીને કામ કરતાં લાગતો સમય એક્સ દિવસ, એક પુરુષને કામ કરતાં લાગતો સમય વાય દિવસ, બંનેનો સમય ધાર લીધો, સ્ત્રી માટે એક્સ, પુરુષ માટે વાય. હવે બંને કામ કેટલું કરે છે પહેલાં એ શોધવાનું, કે એક સ્ત્રી કેટલું કામ કરે છે. તો એક સ્ત્રીએ કરેલું કામ 1/x, બરાબર, આ એક સ્ત્રીએ કરેલું કામ એટલે 1/x. આ શું કહેવાય? કામ ભાગ્યા મહેનતાણું, કે કામ ભાગ્યા સમય, એવું સૂત્ર છે આ. સ્ત્રીએ કેટલું કામ કર્યું એના માટે કામ ભાગ્યા સમય, કામ એટલે એક કામ કરવાનું છે એના માટે કેટલો સમય લે છે? એક્સ દિવસ, બરાબર. તો એક સ્ત્રીએ કરેલું કામ 1/x, એ રીતે એક પુરુષે કરેલું કામ 1/y. કામ ભાગ્યા સમય, કામ કરવાનું છે એક, એના માટે સમય લાગે છે વાય, તો 1/y. તો આ વાક્ય લખવાનું ભૂલતા નહીં, બરાબર. બંનેનો સમય ધારવાનો, બંનેનું કામ ધારી લેવાનું, સ્ત્રી માટે 1/x, પુરુષ માટે 1/y. અને હવે આપેલી માહિતી અનુસાર પહેલું વાક્ય પહેલું ફરી જુઓ, બે સ્ત્રીઓ અને પાંચ પુરુષ. તો બે સ્ત્રીઓ, એક સ્ત્રી કેટલું કામ કરે છે? 1/x. એક સ્ત્રી કેટલું કામ કરે છે? 1/x. એવી બે સ્ત્રીઓ છે એટલે 2/x. પુરુષ, એક પુરુષ કેટલું કામ કરે છે? 1/y. એવા પાંચ પુરુષ છે એટલે શું લખાય? 5/y. ફરીથી, બે સ્ત્રી માટે 2/x, પાંચ પુરુષ માટે 5/y. બંને મળીને એટલે વચ્ચે શું કરવાનું? પ્લસ. કેટલા દિવસમાં? ચાર દિવસમાં. તો આખા કૌંસની આગળ કેટલા મૂકવાના? ચાર. એક કામ પૂરું કરે છે એટલે બરાબર એક. આખા વાક્યને સમીકરણમાં આ રીતે લખાય, બે સ્ત્રી માટે 2/x, પાંચ પુરુષ માટે 5/y, મળીને એટલે પ્લસ, ચાર દિવસમાં એટલે આગળ ગુણાકારમાં ચાર, એક કામ પૂરું કરે છે એટલે બરાબર એક. હવે ચાર અંદર ગુણો, તો 4 × 2 = 8/x, 4 × 5 = 20/y, બરાબર એક. દાખલા નંબર એકમાં પહેલો જ દાખલો આવો હતો, એક્સ વાય લસા લઈ લેવાનો, અહીંયા એક્સ છે તો વાય વડે ગુણતા 8y, વાય છે તો એક્સ વડે ગુણતા 20x, આના છેદમાં કંઈ નથી એટલે એક્સ વાય ગુણ્યા 1 એટલે એક્સ વાય, સમીકરણ નંબર 1. ચલો એ જ પ્રકારે બીજું વાક્ય જુઓ. હવે રકમમાં બીજું વાક્ય કયું લખ્યું છે? એમાં સ્ત્રીઓ કેટલી આપી છે આપણને? 3, અને પુરુષ કેટલા? 6. તો લખવાનું કે તે જ રીતે 3 સ્ત્રીઓ એટલે 3/x, 6 પુરુષ એટલે 6/y, મળીને એટલે પ્લસ, કેટલા દિવસમાં? 3 દિવસમાં એટલે ગુણાકારમાં 3, એક કામ પૂરું કરે એટલે બરાબર 1, ખબર પડી ગઈ. અને પછી 3 × 9/x, 3 × 6 = 18/y, બરાબર 1. આમાં પણ એક્સ વાય લસા લેવાનો, વાયને આ બાજુ ગુણો તો 9y, એક્સ આ બાજુ ગુણો તો 18x, આના છેદમાં કંઈ નથી એટલે એક્સ વાય, સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1 અને જે બન્યા એમાં લોપ આગળની જેમ જ કરવાનો છે, દાખલા નંબર 1માં શીખવાડ્યું હતું એ પ્રમાણે. એક્સ ને વાયની કિંમત મળે એ આપણા બંનેના જવાબ કહેવાશે. આગળ દાખલા નંબર ત્રણમાં લખ્યું છે કે રોહિત તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી કરે છે ટ્રેન દ્વારા અને બસ દ્વારા. જો તે 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની બસ દ્વારા કરે તો એને 4 કલાક સમય લાગે છે, અને જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટરની મુસાફરી કરે અને બાકીની બસ દ્વારા કરે તો તેને 10 મિનિટ સમય વધુ લાગે છે. તો બંનેની ઝડપ શોધો, કોની? ટ્રેન અને બસ. તો બંનેની ઝડપ આપણે શોધવાની છે. એ બંનેની ઝડપ શોધવા માટે શું કરીશું? તો સૌથી પહેલું વાક્ય, ધારો કે ટ્રેનની ઝડપ કેટલી છે? એક્સ. ધારો કે ટ્રેનની ઝડપ કેટલી છે? એક્સ કિલોમીટર પ્રતિ કલાક. અને બસની ઝડપ કેટલી ધારી? વાય કિલોમીટર પ્રતિ કલાક. બંનેની ઝડપ ધાર્યા પછી પહેલું વાક્ય, રૂહી 60 કિલોમીટરની મુસાફરી કેટલામાં શેમાં કરે છે? ટ્રેન દ્વારા. એટલે કે કુલ એને 300 કિલોમીટરની મુસાફરી કરવાની છે, એ 300માંથી 60 કિલોમીટર શેમાં જાય છે? ટ્રેનમાં. તો બાકીની શેમાં જશે? બસમાં. તો બાકીની રકમ આપણે બુકમાં નથી આપી, એ જાતે કરવાનું. 300માંથી 60 ટ્રેન દ્વારા, તો બાદબાકી કરતાં 240 કિલોમીટર બસ દ્વારા કરતાં, મુસાફરી કરતાં 4 કલાક સમય લાગે છે. તો આ 4 કલાક એનો કુલ સમય થયો. અને એના માટે આપણે સૂત્ર પણ આગળ ભણી ગયા એ પ્રમાણે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એ સૂત્ર ફરી અહીં આવ્યું, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ચલો પહેલા અંતર જોઈએ ટ્રેનનું. ટ્રેનમાં કેટલું અંતર કાપવાનું છે? 60. તો ઉપર 60. ઝડપ, ટ્રેનની ઝડપ કેટલી છે? એક્સ. તો 60/x, અંતર ભાગ્યા સમય.
एना पछी बस नू बस में केटलो अंतर कापवानू छे 240 छेद में झड़प झड़प बस नी केटली छे y तो 240 छेद में y ट्रेन नू अंतर ट्रेन नी झड़प बस नू अंतर बस नी झड़प ए अंतर भाग्या सम अंतर भाग्या झड़प करो एटले आपणे शू मळे समय बन्ने नो कुल समय केटलो छे 4 कलाक तो 60 अपॉन एक्स प्लस 240 अपॉन वाई बराबर 4 आमां पण एक्स वाई लसा लई लो तो 60 वाई प्लस 240x बराबर छेद में कई नहीं एटले 4xy आ त्रणे त्रण माथी चार चार कॉमन निकलशे 15 चौक 60 एटले 15y 4 वडे भागशो एटले 60x 4 वडे भागशो एटले xy समीकरण नंबर 1 आटलू आवड्यू आवू ने आवू शरत नंबर 2 में जोवानू छे हवे शरत नंबर 2 में जो शू आपेलू छे ए शरत नंबर 2 में रकम जे आपी छे एमां जो 100 किलोमीटर की मुसाफरी ट्रेन द्वारा 300 किलोमीटर में 100 किलोमीटर की मुसाफरी ट्रेन द्वारा तो बाकी नी मुसाफरी केटली थई 200 300 में 100 गया एटले केटला वध्या 200 तो ट्रेन में 100 किलोमीटर बस में 200 किलोमीटर मुसाफरी करे तो एने 4 कलाक ने 10 मिनिट समय लागे छे तो आमा पण उपरना जेवुं समीकरण बनावानुं छे केवी रीते तो जो अहींया 4 कलाक અને 10 મિનિટ આ મિનિટને કલાકમાં ફેરવવા હોય તો ભાગ્યા 60 જો સાદરૂપ આપેલું છે 4 કલાક 10 મિનિટ મિનિટને કલાકમાં ફેરવવા માટે ભાગ્યા 60 0 ગયા એટલે અપૂર્ણાંક મિશ્ર સંખ્યા મળશે 4.61 આમાંથી અપૂર્ણાંક બનાવો તો 6 ચોક 24 ને 25 છેદમાં 6 કલાક એટલે આટલો સમય લાગે છે અને હવે આમાં સૂત્ર બેઠું આનું આ જ લેવાનું છે અંતર ભાગ્યા ઝડપ બોલો ટ્રેનમાં કેટલું અંતર કાપવું છે 100 તો ઉપર 100 એની ઝડપ કેટલી એક્સ પછી બસમાં કેટલું અંતર કાપવું છે 200 એની ઝડપ કેટલી વાય ટ્રેનનું અંતર ટ્રેનની ઝડપ બસનું અંતર બસની ઝડપ અને બંનેનો કુલ સમય 25 છેદમાં 6 અને હવે આમાં 6xy લસા લેવાનો 6xy લસા તો પહેલામાં એક્સ છે તો 6 અને વાય બંનેને 100 જોડે ગુણતા 600y અહીંયા વાય છે તો એક્સ અને 6 બંનેનો ગુણાકાર 200 જોડે કરતા 1200x અહીંયા 6 છે તો x અને y બંનેનો ગુણાકાર 25 જોડે કરતા 25xy અને આમાં ત્રણે ત્રણમાંથી 25 કોમન નીકળશે 25 કોમન એટલે 25 વડે ભાગો તો અહીંયા આવશે 24 25 વડે ભાગો તો અહીંયા આવશે 48 25 વડે ભાગો એટલે ખાલી શું આવશે xy આ સમીકરણ નંબર 2 આ 1 અને 2 માં આપણે લોપ કરવો છે પણ ધ્યાન રાખજો આમાં આ વખતે હું લોપ y નો કરું છું હવે ખાસ ધ્યાન રાખજો આમાં કરવાનું શું આમાં વાયનો સહગુણક 15 છે ને આમાં વાયનો સહગુણક 24 છે આ 15 24 એકબીજા વડે ગુણીએ તો ગુણાકાર બહુ મોટો થઈ જાય તો શું કરવાનું બંનેમાંથી જે કોમન નીકળતું હોય કાઢી નાખો જેમ કે 15 એટલે 5 તરી 24 એટલે 8 તરી બંનેમાં 3 3 નીકળી જાય તો આમાં 5 વધે ને આમાં 8 વધે તો ઉપરના સમીકરણને 8 વડે ગુણવાના નીચેના સમીકરણને 5 વડે ગુણવાના ખબર પડી તો 5 તરી 8 તરી 3 3 નીકળી ગયા એટલે 5 અને 8 વધે તો ઉપરના સમીકરણને 8 નીચેના સમીકરણને 5 અને સાદુરૂપ આપજો એટલે એક્સ અને વાયની કિંમત તમને મળી જશે